હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનનો પાઠ છ જેનું નામ છે મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એના વિશે આપણે આગળની માહિતી મેળવીશું આગળના બધા જ વિડીયોમાં આપણે મૌર્ય વંશની સ્થાપના કરનાર ચંદ્રગુપ્ત મૌર્ય એનો પુત્ર બિંદુસાર અને એનો પુત્ર સમ્રાટ અશોક આ ત્રણેય વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવી તો આ જે યુગ છે એનું વહીવટી તંત્ર કેવું હતું અને કેવી રીતે એ એના રાજ્યમાં કામકાજ થતું હતું એના વિશે હવે આપણે માહિતી મેળવવાની છે તો હવે આપણે જોઈએ કે યુગનું વહીવટી તંત્ર તો આપણે જાણીએ છીએ કે ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ છે તે કર્યું હતું અને સમ્રાટ અશોકે એના જે વિસ્તાર છે એમાં વધારો કર્યો હતો તો વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેને સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું હવે માત્ર પોતાના રાજ્યનો વિસ્તાર કરવાથી જ પોતાનું રાજ્ય છે તે વ્યવસ્થિત ચાલે એવું થઈ શકે નહીં સાથે સાથે શું કરવું જોઈએ તો કે એનું જે રાજ્ય છે એને વ્યવસ્થિત ચલાવવા માટે એનું એક આયોજન કરવું પડે અને આ આયોજન છે તે પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય જે કૌટિલ્ય તરીકે ઓળખાય છે જે ચંદ્રગુપ્તના શું મુખ્યમંત્રી હતા તો તો એના દ્વારા કરવામાં આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય છે એને સામ્રાજ્યનો વિસ્તાર કરે છે અને અશોક પણ એનો જે વિસ્તાર છે એનો વધારો કરે છે તો આ જે સામ્રાજ્ય છે એના અલગ અલગ ભાગ પાડીને વ્યવસ્થિત આયોજન દ્વારા મૌર્ય યુગનું જે વહીવટી તંત્ર છે એનો વહેંચણી કરવામાં આવે છે તો આ સમયમાં વહીવટી તંત્રના ત્રણ વિભાગો એટલે કે ત્રણ અંગો હતા કયા ત્રણ અંગો હતા એ આપણે જોઈએ તો આપણને અહીંયા જે કોષ્ટક આપેલું જે છે એના દ્વારા આપણે જોઈએ કે મૌર્ય યુગનું જે વહીવટી તંત્ર છે એના ત્રણ ભાગ પાડવામાં આવ્યા હતા એક કેન્દ્રીય બીજું પ્રાંતીય અને ત્રીજું છે પ્રાદેશિક અથવા તો સ્થાનિક તો કેન્દ્રીય એટલે આપણે એને સમજવા માટે આપણે ઉદાહરણ રૂપે જોઈએ કે કેન્દ્રીય છે તો એ દે દેશ તરીકે કે જેમ અત્યારે આપણે દેશ છે સમગ્ર દેશનું સંચાલન વડાપ્રધાનના હાથમાં હોય છે તો એમ પહેલાંના સમયમાં જે આખાર વિસ્તારનું જે જે સત્તા છે તે રાજાના હાથમાં હોય છે એટલે કે દેશની જગ્યાએ આપણે કેન્દ્રીય લઈ ત્યારબાદ બીજું છે પ્રાંતીય પ્રાંતીય એટલે આપણે જેમ અલગ અલગ રાજ્યો છે એમ અલગ અલગ પ્રાંતોમાં એનું વિભાજન કરેલું હોય ત્યારબાદ ત્રીજું છે પ્રાદેશિક એટલે અત્યારે આપણે જેમ અલગ અલગ જિલ્લાઓમાં વેચણી થઈ હોય એમ પ્રાદેશિક એટલે સ્થાનિક વિભાગ તો આવી રીતે મૌર્ય યુગના સમયમાં પણ કેન્દ્રીય અને પ્રાદેશિક એવા ત્રણ ભાગ પાડવામાં આવ્યા હતા સૌ પ્રથમ પેલું છે કેન્દ્રીય વહીવટી તંત્ર એમાં કઈ રીતે કામગીરી થતી હતી એના વિશે હવે આપણે માહિતી મેળવીશું તો એમાં આપણે જોઈએ કે સમ્રાટ સમ્રાટ એટલે કોઈ પણ રાજા એમ જે વંશમાં થઈ ગયેલો કોઈપણ રાજા છે એ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો જે કેન્દ્રીય વહીવટી તંત્ર હોય એમાં મુખ્ય વ્યક્તિ કોણ હતું તો કે રાજા હતો અને રાજા છે એ કઈ કઈ કામગીરી કરતો હતો તો કે વહીવટી લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો કેન્દ્રીય વહીવટી તંત્રમાં રાજા છે એને મુખ્ય ગણવામાં આવતો હતો અને રાજા છે એ વહીવટી લશ્કરી અને ન્યાયતંત્રનો વડો એટલે કે મુખ્ય ગણાતો હતો અને તેનું પદ છે તે વંશ પરંપરાગત હતું એટલે રાજા મૃત્યુ પામે એટલે એના પછી એનો પુત્ર છે એ વંશ પરંપરા અનુસાર રાજા બનતો હતો પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતા સમ્રાટ એટલે રાજા તો આપણે જાણીએ છીએ કે મગધની રાજધાની પાટલીપુત્ર હતી અને માત્ર પાટલીપુત્ર જ નહીં પરંતુ પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ છે એના ઉપર રાજા છે એનો અંકુશ હતો એટલે એટલા વિસ્તાર ઉપર રાજા છે એ પોતાનું ધ્યાન રાખતો હતો અને વહીવટ કરતો હતો તે મંત્રી અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો રાજા એકથી આટલું વિશાળ સામ્રાજ્ય હોય એ ચલાવી શકાય નહીં એટલે પોતાની મદદ માટે એ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરતો હતો અને એમની મદદથી વહીવટ ચલાવતો હતો ત્યારબાદ ચાણક્ય એટલે કે કૌટિલ્યએ અઢાર ખાતાઓ દર્શાવ્યા છે આપણે જોઈએ કે ઘણા બધા આરોગ્ય ખાતું શિક્ષણ ખાતું એવા ઘણા બધા ખાતા હોય તો મૌર્ય યુગના સમયમાં પણ કુલ અઢાર ખાતા છે એ ચાણક્યએ બતાવ્યા હતા અને આ જે અઢાર ખાતા છે એમાંથી મુખ્ય ખાતા અને તેના વડા નીચે મુજબ છે એટલે કે અલગ અલગ ખાતા છે એ કયા પ્રકારના ખાતા હતા અને એ ખાતા ઉપરનો જે વડો હોય એ કયા નામે ઓળખાતો હતો એના વિશે હવે આપણે જોઈએ તો આપણને જે આ કોષ્ટક આપેલું છે એમાં ખાતા દા ખાતું અને એના વડા એના વિશેનું આપણને માહિતી આપેલી છે કે એમાં પહેલું ખાતું છે ખેતી વિભાગ તો જે ખેતી વિભાગ સંભાળતો હોય એ વડો એનો વડો જે છે તે સીતા અધ્યક્ષ તરીકે ઓળખાતો હતો બીજું છે લશ્કર ખાતું તો જે લશ્કર ખાતું સંભાળતા હોય એ સેનાની તરીકે ઓળખાતો હતો ત્રીજું છે ન્યાય ખાતું જે ન્યાય ખાતું સંભાળે છે એ પ્રદેશત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ તરીકે ઓળખાતા હતા ચોથું છે વ્યાપાર ખાતું તો વ્યાપાર ખાતું જે સંભાળતા હતા એને પણીયા અધ્યક્ષ તરીકે ઓળખાતા હતા પાંચમું છે દફતર ભંડાર એટલે જે આપણે આર્થિક ખાતું જે કહી નાણાં ખાતું કહી તો એના જે વડા છે તે મહાઅક્ષ પટલ તરીકે ઓળખાતા હતા છઠ્ઠું છે મુદ્રા ખાતું જેના વડા જે છે એ મુદ્રા અધ્યક્ષ તરીકે ઓળખાતા હતા તો આ જે મુખ્ય ખાતાઓ છે તે અહીં આપણને બતાવેલા છે અહીં છ ખાતા બતાવેલા છે પરંતુ જે કૌટિલ્ય જે છે એને કુલ અઢાર ખાતા છે તે બ બતાવેલા છે તો આ હતું પ્રાંતિય વહીવટ એમાં વિશાળ મૌર્ય સામ્રાજ્ય છે એને વહીવટની સરળતા ખાતર પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા એટલે આપણે જ અત્યારે જોઈએ કે અલગ અલગ ઘણા બધા જે આપણે દેશ છે એના રાજ્યમાં વિભાગ પાડવામાં આવેલા છે તો જે મૌર્ય યુગ છે એના રાજાઓએ કુલ પાંચ અલગ અલગ રાજ્યના ભાગ છે તે પાડેલા હતા એના જે સમગ્ર જે આખો મૌર્ય યુગનો જે વિસ્તાર છે એને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યો હતો અને આ જે પ્રાંતનો જે વડો છે એને રાજ્યપાલ તરીકે ઓળખવામાં આવતો હતો અને આ રાજ્યપાલ તરીકે મોટાભાગે રાજકુમારોની નિમણૂંક કરવામાં આવતી હતી એટલે આવડા મોટા રાજ્યના વિસ્તારને સંભાળવા માટે કોઈ પણ અન્ય વ્યક્તિ ઉપર ભરોસો રાખવો એ યોગ્ય બની શકે નહીં એટલે રાજા છે તે પોતાના રાજકુમારોને રાજ્યપાલ તરીકે જે પાંચ વિભાગ છે એમાં નિમણૂક કરતા હતા રાજ્યનું કાર્ય રાજ્યપાલનું કાર્ય શું હતું જે રાજકુમારની નિમણૂક છે તે રાજ્યપાલ તરીકે કરવામાં આવતી હતી એનું કાર્ય શું હતું તો કે પ્રાંતમાં શાંતિની વ્યવસ્થાની જાળવણી કરવી એટલે કે પોતાના રાજ્યમાં શાંતિ જાળવી રાખવાની ત્યારબાદ કરવેરા ઉઘરાવવાના અને રાજા જે આદેશ આપે એનું પાલન કરાવવાનું અને પ્રાંતમાં બનતા બનાવોથી રાજાને સતત વાકેફ રાખવાનું આવા જે કાર્યો જે છે તે રાજ્યપાલ કરતા હતા કે રાજ્યમાં શાંતિ જાળવવાની કરવેરા ઉઘરાવવાના અને રાજા જે હુકમ આપે એનું પાલન કરાવવાનું અને રાજ્યની અંદર જે ઘટના બનતી હોય એનાથી રાજાને વાકેફ રાખવાનું આવા કાર્યો જે છે તે પ્રાંતીય પ્રાંતિય તંત્રમાં કરવામાં આવતા હતા ત્યાર પછી ત્રીજું છે પ્રાદેશિક વહીવટી તંત્ર એટલે જે સ્થાનિક જેમાં આપણે જિલ્લા જિલ્લો હોય એવી રીતે પ્રાદેશિક વહીવટી તંત્ર છે તે મૌર્ય યુગમાં જોવા મળતું હતું તો વહીવટની સરળતા માટે કોઈ પણ પ્રાંતને જે રાજ્ય છે એ પ્રાંતને અલગ અલગ આહારમાં વેચવામાં આવતું હતું આહાર એટલે કે જિલ્લો આજે પ્રાદેશિક વહીવટી તંત્રમાં ત્રણ ભાગ આવે આહાર ત્યારબાદ પ્રદેશ અને છેલ્લું છે ગ્રામ આહાર એટલે જિલ્લો પ્રદેશ એટલે તાલુકો અને ગામ એટલે ગામ તો આવી રીતે એના પણ પ્રાદેશિક વહીવટી તંત્રના ત્રણ ભાગ હતા અને કોઈ પણ જે પ્રાંત છે એને આહારમાં વહેંચવામાં આવતું હતું આહાર આહારને પ્રદેશમાં અને પ્રદેશને ગામમાં વહેંચવામાં આવતું હતું તો જે આહારનો અધિકારી છે એને રાજુક તરીકે ઓળખવામાં આવતું હતું જ્યાં કોઈ પણ જિલ્લો આપણે કેમ જિલ્લો હોય તો એમ આહાર છે એના આહારના વડાને રાજુક તરીકે ઓળખવામાં આવતું હતું અને પ્રદેશના વડાને પ્રાદેશિક અથવા તો ગોપ પ્રાદેશિક અથવા તો ગોપ તરીકે ઓળખવામાં આવતો હતો તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું અને તેનો જે ઉપરી છે વડો છે એ ગ્રામીણ તરીકે ઓળખાતો હતો અને ગામમાં ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ છે તે ગામનો વહીવટ ચલાવતો હતો તો આપણે અહીંયા જોયું કે અલગ અલગ જે કેન્દ્રીય વહીવટીતંત્ર છે એનો વડો રાજા પ્રાંતિય વહીવટીતંત્રનો વડો રાજ્યપાલ પછી આહારનો વડો રાજુક પછી પ્રદેશનો વડો પ્રાદેશિક અને ગામનો વડો ગ્રામીણ આવી રીતે એના વડા છે તેને ઓળખવામાં આવતા હતા તો આવી રીતે મૌર્ય યુગના સમયમાં વહીવટી તંત્ર છે તે કેન્દ્રીય પ્રાંતિય અને પ્રાદેશિક એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું